શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ અગિયાર વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર સેવન ચાલે છે આપણું હવે આપણે આગળ જોઈએ તમને લોકોને સ્ક્રિપ્ટ વન અને સ્ક્રિપ્ટ ટુ શીખવાડી છે અને એની પીડીએફ પણ મોકલાવી છે એ જ પ્રમાણે તમારા નોટમાં ચેપ્ટર નંબર સેવન હેડિંગ આપીને સ્ટેપ્સ લખવાના છે અને સાથે સાથે જ બે સ્ક્રિપ્ટ લખી દેવાની છે એક જ વાર સ્ટેપ લખવાના છે નેક્સ્ટમાં તમારે બીજી વાર બધા જ કન્ટિન્યુમાં સ્ક્રિપ્ટ ટાઈપ લખ્યા કરવાની રહેશે તો હવે જુઓ આજે ચલનો ઉપયોગ દર્શાવતી સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે તો સ્ક્રિપ્ટ નંબર ત્રણ છે ચલનો ઉપયોગ દર્શાવતી સ્ક્રિપ્ટ તો હવે અહીંયા આગળ આપણે પહેલેથી પાછું સ્ટાર્ટ કરીએ વીઆઈ સ્પેસ એસ થ્રી બરાબર છે આવી ગયા વીઆઈ મોડ વીઆઈ એડિટર મોડની અંદર કમાન્ડ મોડમાં જે ખુલે છે એમાં બરાબર એ કી પ્રેસ કરી હવે આપણે ચાલુ કરીએ તો એક્સ બરાબર ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર તમે તમારું નામ લખી શકો છો ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર કરી દીધા છે અને એન્ટર હવે વાય ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વટેડ કોમાની અંદર લખી દઈએ છે વાપી ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર એન્ટર હવે આપણે મેસેજ દર્શાવતું દર્શાવશું કે ઇકો સ્પેસ માય નેમ ઇઝ હવે અહીંયા લખીશું આપણે શિફ્ટ કરીને ફોર દબાવીશું એટલે ડોલર આવશે અને એક્સ ફૂલ સ્ટોપ અને ડબલ ઇન્વેટેડ કોમાં ઓવર હવે બીજો એક સંદેશો છે કે આઈ લીવ ઇન ડોલર વય સિફ્ટ ડબલ ઇન્વેટેડ કોમાં ઓવર આ થઈ ગયું હવે કેમ કારણ કે વેરિયેબલ નું નામ શું આપી દીધું છે આપણે એક્સ અને વાય તો એ વેરિયેબલ ની કિંમત એકવાર આપણે એડ કરી દીધી છે હવે એને માય નેમ ઇઝ ડોલર એક્સ એની જગ્યાએ આવવું જોઈએ માય નેમ ઇઝ ઉન્નતિ આઈ લિવ ઇન ડોલર વાય તો એની જગ્યાએ આવવું જોઈએ આઈ લિવ ઇન વાપી બરાબર આ આપણું સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે એસ્કેપ કી પ્રેસ કરીશું અને કોલન ડબ્લ્યુ ક્યુ ટાઈપ કરીશું ટર્મિનલ વિન્ડોમાં આવી જશું આપણે ફરીથી અને સ્ક્રિપ્ટ જોવા માટે એસ એચ સ્વેસ એસ થ્રી સ્ક્રીપ્ટનું નામ છે એસ થ્રી એટલે સ્ક્રીપ્ટનું નામ ટાઈપ કરી દીધું જોયું હવે અહીંયા આગળ પહેલાં આપણે એક જ વાર એડ કરી દીધું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઉન્નતિ એટલે આવી ગયું માય ને એમ ઇઝ ઉન્નતિ બીજી વાર આપણે કર્યું કે વય ઇઝ ઇક્વલ ટુ વાપી તો આઈ લીવ આવી ગયું હવે એક બીજી સ્ક્રિપ્ટ છે કે આ આ જો છે છે સ્ક્રિપ્ટ તો તેની અંદર ફિક્સ વેલ્યુ છે કે એક્સ બરાબર ઉન્નતિ જ છે વય બરાબર વાપી જ છે હા પણ હવે જે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે કે જેની અંદર જેટલી વાર તમે વેરીએબલનો જેટલી વાર યુઝર એટલે કે આપણે આપણે જેટલી વાર ચલની કિંમત ચેન્જ કરવી હોય એટલી કરી શકીએ છે એટલે એક્સ વાય ઝેડ કે એ બી સી જે પણ વેરીએબલ આપણે આપ્યો હોય એની કિંમત આપણે ચેન્જ કરવી હોય એટલી વાર આપણે ચેન્જ કરી શકીએ છીએ તો એટલા માટે જ હું તમને લોકોને વેરિયબલવાળું જ સ્ક્રિપ્ટ છે તો હું તમને લોકોને આ ફરીથી અત્યારે ને અત્યારે જ આ જ વિડીયોની અંદર જ બીજી સ્ક્રિપ્ટ પણ તમને

ની નીચે એના એની ને એની લાઈનમાં એ વસ્તુ આવશે જેમ કે અહીંયા છે કે એન્ટર યોર નેમ ડબલ ઇન્વર્ટેડ ઇન્વકોમાં ઓવર કરવાનો છે અને એન્ટર જ કરી દેવાનું છે હવે મારે જયારે સ્ક્રિપ્ટ હું જોઈશ ત્યારે મારે જયારે આઉટપુટ જોઈતું હશે ત્યારે એન્ટર યોર નેમ જે લખેલું છે એની જ બાજુમાં હું મારું નામ લખી શકું એટલા માટે એની એ જ લાઈનમાં લખવા માટે મારે લખવું પડે છે ડેશ એન ખ્યાલ આવ્યો હવે છે રીડ સ્પેસ નેમ આનો મતલબ એવો થાય છે કે નેમ જે છે એ વેરિયેબલની વેલ્યુ તમારે ક્યાંથી રીડ કરવાની છે એન્ટર યોર નેમની બાજુમાં તમે જે લખશો એ વેલ્યુ તમારે રીડ કરવાની છે ડેશ એન એન્ટર યોર એજ बराबर छे ત્યાર પછી આપણે લખીશું રીડ સ્પેસ એજ એન્ટર ઇકો સ્પેસ ડેશ એન્ડ સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર યોર હોબી ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર પછી લખીશું રીડ એચ હવે હોબીની જગ્યાએ આખું નામ તમારે નથી લખવું તો તમે એચ પણ લખી શકો છો હવે હું એક જ સંદેશો દર્શાવવા માટે એક લખું છું કે માય નેમ ઇઝ ડોલર નેમ બરાબર ત્યાર પછી છે માય એજ

બરાબર હવે જો કી પ્રેસ કરીશું કોલ ડબલ્યુ ક્યુ અને બહાર નીકળી જઈએ હવે હવે તમે જો એન્ટર હવે અહીંયા શું છે એન્ટર યોર નેમ હવે હું એકવાર નામ લખું છું કે ધારો કે એક્સ વાય ઝેડ એન્ટર યોર એજ ટ્વેલ્વ એન્ટર યોર હોબી મ્યુઝિક મ્યુઝિક વેરી મચ તો જુઓ એક્સ વાય ઝેડ ટ્વેલ્વ અને મ્યુઝિક એ આપણે ક્યાં લખ્યું છે એક બે અને અહીંયા આ ત્રણ જગ્યાએ લખ્યું છે બરાબર છે હવે એન્ટર યોર ની બાજુ પહેલા આપણે ઇકો સ્પેસ ડેશ એન કરવાનો મતલબ છે કે એન્ટર યોર ની એની એ જ લાઇનમાં તમે લોકો એક્સ વાય ઝેડ લખી શકો એટલા માટે બધી જ જગ્યાએ ઇકો સ્પેસ ડેશ એન એન્ટર યોર એજ ઇકો સ્પેસ ડેશ એન એન્ટર યોર હોબી આ રીતે લખ્યું છે આપણે હવે હું એક્સ હવે અહીંયા જુઓ પહેલી ત્રીજા નંબરની સ્ક્રિપ્ટ છે ચલનો ઉપયોગ દર્શાવતી સ્ક્રિપ્ટ તો અહીંયા આગળ ફિક્સ થઈ ગયું કે ચલ ની શું છે ઉન્નતિ મ્યુઝિક એની જગ્યાએ ધારો કે મારે એસ એચ સ્પેસ એસ ફોર કરું છું તો હું સિક્સટીન એ બી સી જો ભૂલ પડી ગઈ અને હોબી ની અંદર છે સિંગીંગ તો દેખાય છે માય એજ ઇઝ એબીસીંગ વેરી મચ એટલે આ રીતે તમે જે પણ નામ લખો એની અંદર ભૂલ કરવાની નથી એબીસી સિક્સટીન અને ક્રિકેટ તો માય નેમ ઇઝ એબીસી આ એક અને આ છે ત્રીજું બધામાં તમે જેટલી વાર ત્રણ વાર આપણે એનું આઉટપુટ જોયું બનાવી કેટલી વાર સ્ક્રીપ એક જ વાર વીઆઈએસ ફોર જોયું કેટલી વાર એક બે અને ત્રણ વાર તમે જેટલી વાર જુઓ એટલી વાર નવા નવા વેરિયેબલની કિંમત આપી શકો છો ચલની વેલ્યુ યુઝર ડિફાઇન એટલે કે યુઝર આપી શકે એટલી વાર તમે વેરિયબલની કિંમત આપી શકો તે રીતના તમે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે ખ્યાલ આવે એટલે આ જે છે એ છે યુઝર પાસેથી ચલની કિંમતો મેળવવી એ પ્રેક્ટિકલ છે ખ્યાલ આવશે એટલે આ રીતે તમે લોકો બધા જ પ્રેક્ટિકલની અંદર અલગ અલગ વસ્તુ શીખવાની છે એ આપણે શીખીશું અને એક પછી એક એક પછી એક એમ બધા જ પ્રેક્ટિકલ જ્યારે પણ કરતા જઈએ છીએ તેમ હું તમને લોકોને જે ફોટો મોકલાવું છું પીડીએફ ની અંદર એ બની શકે તો જેમ જેમ વિડીયો ચાલતો જાય અને જેમ જેમ તમને સ્ક્રિપ્ટ સમજાવતી જાઉં એ નંબર પ્રમાણે અને હેડિંગ ઉપર ગુજરાતીમાં લખ્યું છે એ પ્રમાણે તમારે નોટબુકમાં લખી લેવાનું રહેશે અને આના પહેલાના વિડિયોની અંદર જે મેં ચેપ્ટર વનની બાજુમાં એક કોઠો એટલે મીન્સ એક ચોરસ બોક્સ કોષ્ટક જેવું છે ચોરસ બોક્સ છે જેની અંદર મેં નાનું મસ્ત સ્ટેપ બતાવી દીધા છે તો એ સ્ટેપ પણ યાદ રાખજો એનાથી તમે જ્યારે પણ પ્રેક્ટિકલ કરશો ત્યારે તમારે વારંવાર નાના નાના સ્ટેપ જે છે તે યાદ રાખવાની જરૂર નહીં પડશે તમે એક બે ચાર સ્ક્રિપ્ટ કરશો એટલે ઓટોમેટિક તમને સ્ટેપ યાદ રહી જશે ઓકે ચાર સ્ક્રિપ્ટ થઈ છે અને એ જ પ્રમાણે આપણે કુલ અ નવ જેટલી સ્ક્રિપ્ટ કરવાની છે ચેપ્ટર નંબર સાત ની અંદર બરાબર છે અને એની અંદર નવા નવે નવ સ્ક્રીપ્ટ ની અંદર અલગ અલગ વસ્તુ શીખવાની છે આપણે ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ